ટોટલ છે ને 550 બધાની સંખ્યા છે. અહીંયા 135 છે. બીજું છે એ જામનગર રોડ ઉપર છે, ખંડેરી સ્ટેડિયમ પાસે, ત્યાં 170 છે. ને પેરાલિસિસ છે લેફ્ટ સાઈડમાં, અને અહીંયા તમે કેટલા સમયથી છો કાકા? 4 વર્ષ. અમારે એક જ વસ્તુ, તમારે કંઈ કહેવાની જરૂર નથી, બસ ટાઈમ ટુ ટાઈમ બધું ફિક્સ, જમવાનું, ચા, નાસ્તો બધું. આ ભાઈઓ બધા નવરાવ ધોરવા વાળા હોય, કપડાં પહેરાવી દઈએ, નવરાવી દઈએ. આમાંથી ઘણા બધા એવા હશે કે જેમના દીકરા કે ભત્રીજા કે બધા એમને મળવા આવતા હશે ફેમિલીના લોકો, કે નથી આવતા મળવા? ના, આવતા હોય છે મળવા માટે. પોતને દીકરી મૂકવા માટે આવી હોય તો દીકરી મળવા માટે આવતી હોય છે. ભત્રીજા એવા હોય, ભાણેજા એવા હોય, કોઈના ભાઈ બહેન એવા હોય તો મળવા માટે આવતા હોય છે. તમે જે દીકરી જોઈને મારા 8 ડેરી અજેઠ, મારી 8 દીકરીઓ છે એટલે ડેરી અજેઠિયાની. તમે જે મારી મારી દીકરીની દીકરી અક્ષર હે, મારી પરિવારમાં બે દીકરીઓ છે, એક વહુ છે, વહુના ઘરે બે દીકરી ને એક દીકરો છે. એને પરિસ્થિતિ સારી નહોતી એટલે કે તમારું પૂરું ન થાય અમને, એટલે અમને અહીંયા મૂકી દીધા મારી દીકરી એને લોકો. પંદરમી ઓગસ્ટ 2015 થી સ્ટાર્ટ થયેલું છે, જ્યારે 7 વડીલો હતા ત્યારથી અમે ચાલુ કર્યું છે. દાદા શું કરતા હતા? એન્જિનિયર છે દાદા, કારખાનું હતો મારે. 15 માણસ રાતે ને 15 માણસ દિવસે કામ કરતા હતા. પછી બધું દીકરો માંદો થઈ ગયો, એમાં બધું પત પૂરું થઈ ગયું, દીકરો ધામમાં વયો ગયો. અહીંયા ગમે છે તમને? ગમે, આ બધા બહેનો હોય તો ગમે જ ને. ગોળો તૂટી ગયો, તાંતિયા ભાંગી ગયા, ભગવાન નું નામ લો છો, માળા કરો છો? માળા જો એ જોઈ ને આપડે માળી ની ઉંમર તો 100 વર્ષ થઈ ગઈ ને હવે. હા થઈ ગયા તો ભગવાન લઈ જાય. શું કામ છે? મારામાં ગમે હવે આ સંસારમાં વર્તનમાં વાતાવરણ બધું જોયું. તમારે જે દીકરી ઉભાળીએ તેમ થાય, આ મારે આવે ને બેન તેમ થાય કે મારી દીકરી આવી જોઈ રાજી થાય. નાના હતા, સ્કૂલે જતા હતા ત્યારે કવિતા અને એવું કહેવાય કે પ્રાર્થના ખૂબ સાંભળી છે. પ્રાર્થના એ હતી કે ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એમના, કદી વિસરશો નહીં. અને આજના જમાનામાં ઘણા બધા બાળકો એવા છે જે મા બાપ ને ભૂલી જતા હોય છે, એના કારણે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. પણ આજે એક અલગ વૃદ્ધાશ્રમની તમને મુલાકાત કરાવી છે. રાજકોટમાં તમે પ્રવેશો એટલે તમને કોઈ પણ નાનો છોડ કે પછી વૃક્ષ હોય તો એની આજુબાજુ એક પ્લેટ લગાવેલી દેખાતી હશે, જેમાં સદભાવના વૃદ્ધાશ્રમની એ પ્લેટ હશે. અને ખૂબ સુંદર રીતના આ વૃદ્ધાશ્રમ કામ કરે છે. અહીંયા એવા બા દાદાને એટલે એવા વૃદ્ધોને લઈને આવવામાં આવે છે કે જેના કોઈ જ નથી. એક કહાવત છે ને કે જેનું કોઈ નથી હોતું એનું ભગવાન હોય છે, અને ભગવાન બધું જ કરી દેતા હોય છે. અહીંયા એ લોકો બહુ જ સારી રીતના રહે છે, તો અહીંયા આવ્યા છીએ. એ લોકોની સ્ટોરીઝ, એ લોકો કઈ રીતના જીવે છે એ તમારા સુધી પહોંચાડવું છે. આ માધવીબેન છે, અને માધવીબેન સમજાવશે કે આ વૃદ્ધાશ્રમ કઈ રીતના ચાલે છે, બા દાદાને કેવી રીતના સાચવવામાં આવે છે, કેટલા લોકો છે, કેવી રીતના કામ કરે છે. તો માધવીબેન, આપણે બા દાદાને પણ મળીએ અને સમજીએ કે આખું કેવી રીતના સિસ્ટમ ક્યાં ચાલે છે. આવો. તો આ ફર્સ્ટ ફ્લોર છે ને? હા. ટોટલ છે ને 550 બધાની સંખ્યા છે. અહીંયા 135 છે. બીજું છે એ જામનગર રોડ ઉપર છે, ખંડેરી સ્ટેડિયમ પાસે, ત્યાં 170 છે.
ત્રીજું છે એક વાલાવ રોડ ઉપર વાગુદળ ગામ છે ત્યાં છે ત્યાં 150 અને ચોથી જગ્યા જે હમણાં જ ભાડે લીધી છે રતનપર પાસે ત્યાં 140 બાદાદાની સંખ્યા છે. આ જગ્યા ઘરની છે, બાકી છે એ ભાડાની છે. અહીંયા જે ફર્સ્ટ ફ્લોર ઉપર વડીલો છે એ બધા પથારી વસ છે, કેન્સર છે, વિગ્રીન છે, પેરાલિસિસ છે, જેને બીમારી હોય હા એવા બધા. પણ એના માટે અમે માણસો રાખેલા છે કે એમને નવડાવી દઈએ, જમાડી દઈએ, ડાયપર ચેન્જ કરી આપે, ટાઈમસર દવા આપે એવા બધા છે. અને આમ ટોટલ કેટલા છે અહીંયા બાદાદા? અહીંયા 135 છે, પણ બધી બ્રાન્ચ થઈને 550 છે. બા ભગવદ ગીતા વાંચે છે? હા, ભગવદ ગીતા સવારે ગીતાજીના પાઠ કરું. અત્યારે હું છે ઓલા ભાવનાબેન છે, એને દેખાતું નતું એટલે હું એને કહું કે હાલો આપણે આરતી ને બધું બોલીએ, પછી અમે બોલીએ. એ બધું ઉંમર શું હશે? મારે 47 મુ હાલે છે. અહીંયા એક રૂમમાં 4 જણાને રાખવા હોય, લેડીઝ સાથે લેડીઝ, જેન્ટ્સ સાથે જેન્ટ્સ, કપલ હોય તો એક રૂમમાં 2 કપલ રાખતા હોઈએ છીએ. એ લઈએ ત્યારે ચકાસણી કરીને લઈએ કે એ દીકરાવાળા, પેન્શનવાળા, આવક પ્રોપર્ટીવાળાને નથી લેતા. સંતાનમાં ખાલી દીકરી છે, દીકરી સાસરે વહી ગઈ છે, લગ્ન નથી કર્યા, સાવ નહીં સંતાન છે, 60 વર્ષ સુધી મજૂરી કરી છે, હવે કામ કોઈ જ નથી, એવા જ વડીલોને લઈએ છે. અને આ મતલબ વિચાર ક્યારે આવ્યો હતો આ જે પણ શરૂ કર્યું સદભાવના? કારણ કે અમે જો રાજકોટમાં પ્રવેશ્યા તો અમે રસ્તા પર બધે જ જોયું છે કે બધે જ જ્યાં હા છે. કર્મચારી જ રાખેલા છે કે જેથી કરીને મેનેજમેન્ટ સરખું જળવાઈ રહે, એટલા માટે બધા પેડ કર્મચારી છે. અને અહીંયા જ્યારે બધા આવે તો એ લોકોને કેવી રીતના રાખવામાં આવે? કારણ કે જ્યારે નવા નવા આવ્યા હોય ત્યારે તો તમારું માને પણ નહીં સરખી રીતના થતું હોય છે, પણ વાંધો નથી આવતો. જેમ જેમ રહેતા હોય છે એવી રીતે પછી લોકો સેટ થઈ જતા હોય છે. તો આમાંથી કોઈ એવું ખરી કે જેને એવું થાય કે પાછું પરિવાર પાસે જવું છે, અહીંયા નથી રહેવું? નથી, કોઈ પણને એવું નથી. તમે ઇન્ટરવ્યુ લેશો એમાં તમને કહેશે જ સામેથી જ બા દાદા પોતે કે અમને અહીંયા ગમે છે. એના માટે ફિઝિયોથેરાપિસ્ટ છે, જેમને પેરાલિસિસ છે, એક્સરસાઇઝ નું કીધેલું છે એના માટે ફિઝિયોથેરાપિસ્ટ રાખેલ છે. એ સવારે અને બપોરે આવે છે બધાને એક્સરસાઇઝ કરાવવા માટે, ચલાવતા હોય છે. બાકી ટાઈમ ટુ ટાઈમ દવા અને જમવાનું સવારે 7 વાગે ચા સાથે અમે ગરમ નાસ્તો આપીએ, થેપલા, પરોઠા, પૌવા બટેટા, ભાખરી, ફરતું ફરતું હોય. 9 વાગે પાછો પીવા માટે ખાલી ચા, 10 વાગે ફ્રૂટ, બપોરે 12 વાગે જમવાનું, દાળ ભાત, 7 રોટલી, સંભારો, મિષ્ટાન, છાસ, 2 શાક હોય, 1 કઠોળ, 1 લીલોતરી. 3:30 ચા સાથે પાછો કોરો નાસ્તો આપીએ અને સાંજે 7 વાગે પાછું જમવાનું હોય, રોટલી, શાક, દૂધ, ખીચડી. એમાંય ફરતું ફરતું નવું નવું બધું બનાવતા હોઈએ, પણ એમની સાથે દૂધ ખીચડી ફરજિયાતથી, કોઈને ફાવે ના ફાવે તો ચાલે. તો આમાંથી ઘણા બધા એવા હશે કે જેમના દીકરા કે ભત્રીજા કે બધા એમને મળવા આવતા હશે ફેમિલીના લોકો, કે નથી આવતા મળવા? ના, આવતા હોય છે મળવા માટે. પોતને દીકરી મૂકવા માટે આવી હોય તો દીકરી મળવા માટે આવતી હોય છે, ભત્રીજા આવ્યા હોય, ભાણેજ આવ્યા હોય, કોઈના ભાઈ બહેન આવ્યા હોય તો મળવા માટે આવતા હોય છે, આવે છે. અને તમને ઓવરઓલ આખો દિવસ તમે આ લોકો સાથે રહો તો તમને કેવું લાગે? મજા આવે છે, મજા આવે છે. કાકા શું નામ છે તમારું? નીલકમલ વ્યાસ. નીલકમલ વ્યાસ. અને તમને પેરાલિસિસ છે લેફ્ટ સાઈડમાં, અને અહીંયા તમે કેટલા સમયથી છો કાકા? 4 વર્ષ. 4 વર્ષથી છો. તો અહીંયા કેવું મજા આવે છે? પણ આ બેન કે દીકરી બધા આ હાથે જ છે. અમારે કઈ વસ્તુ તમારે કઈ કહેવાની જરૂર નથી, પણ ટાઈમ ટુ ટાઈમ બધું ફિક્સ, જમવાનું, ચા, નાસ્તો બધું. આ ભાઈઓ બધા નવરાવ ધોરવા વાળા હોય, કપડા પહેરાવી દે, નવરાવી દે. તો કાકા તમારા પરિવારમાં કોણ? મેં ભાઈને દીકરા દત્તક લીધો, એડોપ્ટ કર્યો. મારી વાઈફ છે એને સ્કિઝોફ્રેનિયા મેન્ટલી. અચ્છા, તમારી વાઈફ પણ અહીંયા છે કે? હા, એ મારા ભત્રીજા પાસે. ભત્રીજા પાસે છે. મારી ડોક્ટર છે, કોટા છે.
કોમ્પિટિટિવ ટીચર સ્કૂલ અચ્છા ભણાવે છે ત્યાં હા 58 થી 60 વર્ષથી ઉપરના હોય તો લેતા હોઈએ છે બાકી પથારી વસમાં એજનો બાદ નથી ગવડે ગમે એવડી ઉંમરના હોય તોય અમે લેતા હોઈએ છીએ પણ પથારી વસ હોય તો બાકી હાલતા ચાલતા હોય તો ક્રાઇટેરિયા જોતા હોઈએ શું છે શું નહીં શું પરિસ્થિતિ છે જય શ્રી કૃષ્ણ ત્રીજા માળે જમવા માટેનો ડાઇનિંગ હોલ છે કિચન છે જે લોકો હાલી ચાલી શકે છે એ બધા ત્યાં જમવા માટે જાય નથી જઈ શકતા એમને બેડ ઉપર જ થાળી આપી દઈ નથી જમી શકતા એમના માટે માણસો રાખ્યા છે એ લોકો જમાડી દેતા હોય છે બા શું નામ છે તમારું હા શું નામ છે દક્ષા દક્ષાબેન દક્ષાબેન મિટલાણે બહુ સરસ હસો છો તમે હે વાહ ક્યાંના છો તમે અમે મુંબઈના છે મુંબઈના છે અચ્છા તો બધેથી આવે છે બધેથી આવે છે મુંબઈ બોરીવલીના છે અમે લોકો તમારા પરિવારમાં કોણ બેન બધા છે દેર છે મારો વર છે બધા છે તો એમને કોણ અહીંયા આ લઈને આવ્યા હતા તમને કોણ મૂકવા માટે આવ્યું હતું બા હા કોણ મૂકવા આવ્યું હતું તમને અહીંયા મારા વર આવ્યા હતા ને મારો વર ને મારા ભત્રીજો મૂકવા આવ્યા હતા મને તો અહીંયા ગમે છે બા તમને હા ગમે છે અહીંયા અહીંયા ગમે છે તમને ગમે ગમે આ બધા બહેનો હોય તો ગમે જ ને બાકી ઘરની યાદ આવે નહીં સારા છે બધા બહેનો ને બધું સારું છે અહીંયા ઘરની યાદ આવે તમને કોક વાર આવે કોક વાર ના આવે અહીંયા હોય પછી શું યાદ આવે ને શું કરો આખો દિવસ અહીંયા શું કરો તમે મોબાઈલ જોઉં આવી તે ચાલું આવી તે બધું કરું ધીમે ધીમે અહીંયા દોસ્તાર બની ગયા હશે ને તમારા મિત્ર બની ગયા હશે ને બધા હા બધા મિત્રો બધા બહેનો મિત્રો બોટમાં મિત્રો બધા આવતા જતા જય શ્રી કૃષ્ણ કરીએ બધું વાતચીત કરે શું નામ છે માડી તમારું ના જીવીબેન જીવીબેન અને જીવીબેન ની ઉંમર શું હશે કારણ કે હાથ તો જુઓ તમારા ભાંગી ગયા ભાંગી ગયો પડી ગયા ને અહીંયા હાલતા માં લપટીને પડ્યા તો ગોળો તૂટી ગયો તાતિયા ભાંગી ગયા જો આવા આવા છતા ભગવાનનું નામ લો છો માળા કરો છો માળા જોડે માળી એ જોઈને આપણે શું માંગો છો ભગવાન જોડે ભગવાન નામ રામચંદ્રજી બાપા સીતારામ હનુમાન દાદા બજરંગી બાપા બધું જે નામ ભગવાન નો આવડે એ બેઠા બેઠા કરી બીજું શું ભગવાન કઈ ભૂલ થતી હોય માફ કરજે મોઢા આવી ગયા દોન બટા કઈ ખવાતું નથી કઈ નઈ દાળ ભાત ખાય તારા દવા ખાઈ ખાઈ ના ચાંદા પડી ગયા દવા ખાય દાળ ભાત હોય દૂધ ભાત હોય એવું ખસાશ ને એવું ન ખવાય આ દુખે બધા હોદા આ ખટખટ મારી ની ઉંમર તો 100 વર્ષ થઈ ગઈ ને હવે હા થઈ ગયો તો ભગવાન ને ચોટ લઈ જાય શું કામ છે અહીંયા મસ્ત તો રહો છો તમે તમે જે દીકરી જોઈને મારા 8 ડેરિયા જેઠ મારી 8 દીકરીઓ છે એટલે ડેરિયા જેઠિયા ને તમે જે મારી મારી દીકરી ને દીકરી એક છે હે મારી એ તમે દરરોજ ફોન આવે રોવે માય હોય આવે ને હારે છે કે આપણે જ્ઞાત ન રહે હોય દીકરી અહીંયા રાખીને ગઈ તમે આમાં દીકરી છે ને અંદર છે અંદર હા બેસી ભગવાન નામ લઈ બહુ હલાય નઈ કાંટો આલુ પણ સુધી આને પકડી ભજન આવડે તમને બાપા હોય મહાલ માં રહેતા હાસે ને કઈ કોઈ હાસે માં જાય ખેતરમાં ભાઈ જાય ભણવા અને અવડી હતી તો મોકલી દીધા કઈ ભણવાના કહેવાય કઈ નિશાળું ન હોય ને કઈ એટલે પગાડે આવે ભગવાન પગાડે તો થાકી ગયા હવે નથી ગમતું કેમ નથી ગમતું હવે ગમે હવે આ સંસારમાં
વર્તનમાં વાતાવરણ બધું જોયું તમારે જે દીકરી ઉભાળીએ તેમ થાય આ અમારે આવે ને બેન તેમ થાય કે મારી દીકરી આવી જોઈ રાજી થાય આપણે ન ગમે બહુ આવે ભગવાન કરે ખરો લઈ લઈ ના થાય શું કામ કર પણ હું આયા હું હવે નથી ગમતો શરીરની પીડા શરીરની પીડાના કારણે ભગવાનના નામ લઈને બેસી આ જોવો આ ખાવાનું ભાવે નહીં આ મોઢું આવી ગયેલું આ હું દવા ખાઈ ખાઈને થાકી ગયા દવા કેટલી ખાવી બોલી ન હોય કાંઈ આ માથું ફરે અંદર પંખા ફર્યા માથું ફરે માથા ઉપર ત્યાં અત્યારે ઘડીક બહાર નીકળી બહાર આપણા તમારે જે દીકર્યું ત્યાં નકરા એ નકરા આવે શરમ લાગે કોઈ દી આપણે ન રેલા હોય બહાર કોઈ દી નીકળે અહીંયા કેટલા ટાઈમ થી રહ્યો છો અહીંયા 3-4 મહિના દીકરો છે એના દીકરી છે એ બધી હા હરે દીકરી વહુ આપડે મા દીકરી બાશું નામ છે તમારું કુંદનબેન અને કુંદનબેન તમે ક્યાંના છો સુરતના અચ્છા અહીંયા કેટલા સમયથી રહો છો 3 વર્ષ થયા અચ્છા અને તમે પતિ પત્ની બંને સાથે જ રહો છો પરિવારમાં કોઈ છે પરિવારમાં 2 દીકરીઓ છે એક વહુ છે વહુના ઘરે 2 દીકરી ને 1 દીકરો છે એને પરિસ્થિતિ સારી નહોતી એટલે કે તમારું પૂરું ન થાય અમને એટલે અમને અહીંયા મૂકી દીધા મારી દીકરી એને લોકો દાદા શું કરતા હતા એન્જિનિયર છે દાદા કારખાનું હતો મારે 15 માણસ રાતે ને 15 માણસ દિવસે કામ કરતા હતા પછી બધું દીકરો માંદો થઈ ગયો એમાં બધું પત પૂરું થઈ ગયું દીકરો ધામમાં વયો ગયો એને 6 વર્ષ થઈ ગયા દાદાને શું તકલીફ છે કઈ તકલીફ નહોતી હાલતા ચાલતા હતા ખાતા પીતા હતા પણ હવે આજે 15 દિવસથી ઉભા નથી થતા ને હાલતા નથી દોશીમાં દાખલ કર્યા હતા અઠવાડિયું દોશીમાં રાખ્યા હજી ઉઠવા બેવાની તકલીફ પડે છે એટલે આમ હુતા હુતા જ વધારે કામ કરે છે ખાવાનું પીવડાવવાનું ને બધું સુતા સુતા જ કરું છું તમને અહીંયા કેવું ફાવે છે હા ઘર કરતાય સારું છે હું માનતો દીકરીઓ આવે મળવા માટે હા હમણાં જ આવી ગઈ હતી અઠવાડિયું એડમિટ કર્યા ને ત્યારે બંને દીકરીઓ આવી હતી મોટી જોબ કરે એટલે રાત્રે જતી રહી નાની રોકાણી હતી અઠવાડિયું દવાખાને રાખ્યા હતા ને ત્યાં